नमस्कार હું છું આપની સાથે કોમલ અગ્રવાલ બળાત્કાર થયો છે કે નહીં તે તપાસવા માટે મહિલાઓનો યોન ઇતિહાસ જાણવો જરૂર નથી દુખની વાત એ છે કે આજે પણ બળાત્કાર પીડાતાઓની ટુ ફિંગર ટેસ્ટ થઈ રહ્યો છે આ ટેસ્ટ માટે કોઈ વૈજ્ઞાનિક આધાર નથી આ ટેસ્ટ ફરીથી અસરગ્રસ્ત મહિલાઓને પીડા આપે છે જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને હિમા કોહલીની બેન્ચ 31 ઓક્ટોબર એટલે કે સોમવારે સુપ્રીમ કોર્ટમાં આ ટિપ્પણી કરી હતી આ સાથે કોર્ટે ટુ ફિંગર ટેસ્ટ કરનારાઓ સામે કાર્યવાહી કરવાનું પણ કહ્યું છે તો પહેલો પ્રશ્ન એ ઊભા થાય છે કે ટુ ફિંગર ટેસ્ટ શું છે તો જવાબમાં હું તમને જણાવીશું કે તેનું નામ સૂચવે છે કે તેમ આ ટેસ્ટમાં ડોક્ટર સ્ત્રીના પ્રાઇવેટ પાર્ટમાં આંગળી નાખીને તે સ્ત્રીની સેક્સ્યુઅલી એક્ટિવ છે કે નહીં તે જાણવાનો દાવો કરે છે એટલે કે સ્ત્રી નિયમિત સેક્સ કરે છે કે નહીં આ મેન્યુઅલ ટેસ્ટિંગ વર્ષો જૂની પ્રક્રિયા છે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જો કોઈ મહિલાઓ ટુ ફિંગર ટેસ્ટ પોઝિટિવ આવે છે તો તે સેક્સ્યુઅલી એક્ટિવ છે તેનાથી વિપરીત જો તે હકારાત્મક ના આવે તો તે સેક્સ્યુઅલી એક્ટિવ નથી બળાત્કારના કેસ સાથે ટુ ફિંગર ટેસ્ટનો શું સંબંધ છે હું તમને જણાવીશું કે ટુ ફિંગર ટેસ્ટ દ્વારા મહિલા પર બળાત્કાર થયો છે કે નહીં તે ચર્ચાનો વિષય છે પ્રગતિશીલ વિચારધારા અનુસાર સ્ત્રી સેક્સ્યુઅલી એક્ટિવ છે કે નહીં કેમ તેનો તેના પર બળાત્કાર થયો છે કે નહીં તેની સાથે કોઈ લેવા દેવા નથી મેડિકલ સાયન્સ પણ એવું નહીં કહે છે કે બીજા શબ્દોમાં કહીને તો મહિલાઓનો ટુ ફિંગર ટેસ્ટ પોઝિટિવ આવે તો પણ તે બળાત્કારનો શિકાર બની શકે છે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના અનેક નિર્ણયો પર સ્ટે હોવા છતાં પોલીસ બળાત્કારના કેસમાં બે ફિંગર ટેસ્ટ કરી રહી છે કોર્ટમાં બે આંગળીના ટેસ્ટના પોઝિટિવ રિપોર્ટના આધારે આરોપીઓના વકીલો વારંવાર પીડિત મહિલા અરિત્ય પર આંગળી ચીંધે છે આ સાથે આ આધારે આરોપીઓને બચાવવાની દલીલ પણ રજૂ કરવામાં આવી રહ્યો છે